હવે નીટ અને જેડબલી એમાં યુનિટ ચાર એમાં બીજી મેથડની શરૂઆત આપણે અત્યારથી કરીએ છીએ વળાંકવાળો રસ્તો બરાબર મેથડની અંદર વળાંકવાળો એક સમથીથી જ રસ્તો આવશે અને વળાંકવાળો ઢોળાવવાળો રસ્તો આવશે એવા રસ્તા ઉપર ગતિ કરતું કોઈ પણ વાહન હોય તો એની મહત્તમ સલામત ઝડપ મહત્તમ હોવી જોઈએ અને સલામત હોવી જોઈએ સલામત એટલે ટૂંકમાં આપણું વાહન ટૂંકમાં એ વળાંક ઉપરથી પસાર થાય તો બહારની તરફ સ્લીપ ન થવું જોઈએ બરાબર એવી ઝડપના સૂત્રો આવશે આની અંદર અને એને લગતા એમસીક્યુ અને દાખલા આવશે રેડી એટલે વળાંકવાળા રસ્તાના આપણે નોંધ આપણે તૈયાર કરીએ એની પહેલાં આ મેથડની અંદર તમારે કેન્દ્રગામી બળની સમજૂતી મેળવવી જોશે બરાબર એટલે પહેલી નોંધ છે આ મેથડની મેં કેન્દ્રગામી બળની ટૂંકમાં તૈયાર કરેલી છે હવે કેન્દ્રગામી બળ ટૂંકમાં જે વર્તુળાકાર માર્ગ હોય ને કેન્દ્ર તરફ લાગે એને કેન્દ્રગામી બળ કહેવાય પણ કેન્દ્રગામી બળની પહેલાં હું કેન્દ્રગામી પ્રવેગ સમજાવી દઉં કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગ છે મેં સમતલમાં ગતિ આવું ચેપ્ટર હતું ચોથું ચેપ્ટર તો નેટમાં કેન્દ્રગામી પ્રવેગ આવી ગયું નિયમિત વર્તુળાકાર ગતિ આવી ગઈ તો પેલા કેન્દ્રગામી પ્રવેગની સમજૂતી આપી દઉં જો એમાં કે જો કોઈ કોણ છે એ વર્તુળાકાર માર્ગ પર જો કોઈ કોણ વર્તુળાકાર માર્ગ ઉપર અચળ ઝડપથી ગતિ કરતો હોય બરાબર અચળ ઝડપથી ગતિ કરતો હોય ઝડપનું મૂલ્ય હોય ને બદલાતું ન હોય તો એવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય અને જો એ ગતિ દરમિયાન ઝડપનું મૂલ્ય બદલાતું હોય તો એને અનિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય બરાબર એટલે વર્તુળાકાર ગતિ હોય ને એ બે પ્રકાર કરી શકું કે જો કોઈ કણ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય અને એમાં એની ઝડપ અથવા તો વેગનું મૂલ્ય જે હોય અચળ રહેતું હોય બદલાતું ન હોય તો એવી વર્તુળાકાર ગતિને આપણે નિયમિત વર્તુળાકાર ગતિ નામ આપશું અને જો વેગ અથવા તો ઝડપનું મૂલ્ય આમાં બદલાતું હોય તો એવી કોઈ ગતિ હશે વર્તુળાકાર ગતિ તો એને આપણે અનિયમિત વર્તુળાકાર ગતિ નામ આપશું તો અત્યારે હું નિયમિત વર્તુળાકાર ગતિ ધ્યાનમાં લઉં છું નિયમિત વર્તુળાકાર ગતિ એટલે કણ વર્તુળાકાર માર્ગ ઉપર તો ગતિ કરતો જ હશે એમાં વેગનું મૂલ્ય કેવું હશે તો કે અચળ મૂલ્ય અચળ હશે દિશાનું નામ નથી આ દિશા ટૂંકમાં અચળ હોય જરૂરી નથી મૂલ્ય અચળ રહેવું જોઈએ તો જેવી એવી એક નિયમિત વર્તુળાકાર ગતિ અહીંયા મેં દોરેલી છે માની લો કાલો કણ અહીંયા છે તેનો વેગ કઈ બાજુ હશે મૂલ્ય તો વેગનું મૂલ્ય તો અચળ જ છે પણ વેગની દિશા કઈ બાજુ હોય તો આપણે આગળ ભણી જ ગયા છીએ બરાબર છે કે વેગ હોય તત્કાલીન વેગ તો ગતિમાર્ગને દોરેલ સ્પર્શકની દિશામાં હોય તો આ એનો ગતિમાર્ગ છે વર્તુળાકાર ગતિમાર્ગ છે કણનો તો કણ જો આ જગ્યા ઉપર હોય ને તો એનો વેગ છે આ ગતિમાર્ગ છે ને દોરેલ સ્પર્શક બરાબર આ સ્પર્શક આ દિશામાં હશે રેડી વેગ આ બાજુ હશે હમણાં લોકો કણ ગતિ કરતો કરતો આ જગ્યા ઉપર પહોંચ્યો તો વેગની દિશા આ ગતિ માર્ગ છે એને દોરેલ સ્પર્શકની દિશામાં એટલે વેગની દિશા આ બાજુ થઈ ગઈ પછી કણ માની લો ગતિ કરતો કરતો આ જગ્યા ઉપર પહોંચ્યો તો વેગની દિશા આ ગતિમાર્ગને દોરેલ સ્પર્શકની દિશામાં એટલે આ બાજુએ થઈ ગઈ હવે કણ અહીંયા પહોંચે તો વેગની દિશા આ બાજુ અહીં જોઈ લેજો નિયમિત વર્તુળાકાર ગતિ છે તો વેગનું મૂલ્ય અચળ છે પણ વેગની દિશા હે ને એ સતત બદલે છે વેગની દિશા પહેલાં આમાં હતી પછી આમાં આવી પછી આમાં આવી અને આમાં આવી એટલે મેં તમને આગળય સમજાવ્યું કે વેગના મૂલ્યમાં ફેરફાર થતો હોય ને પ્રવેગ ઉત્પન્ન થાય વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ તો ઉત્પન્ન થાય જ કારણ કે પ્રવેગ એટલે વેગનો ફેરફાર છેદમાં એ માટેનો સમયગાળો તો જો વેગનું મૂલ્ય બદલાતું હોય અને પ્રવેગ ઉત્પન્ન થાય વેગનું મૂલ્ય બદલાય એટલે એને વેગનો ફેરફાર જ કહેવાય અને પ્રવેગ ઉત્પન્ન થાય તો એવો પ્રવેગ કા વેગની દિશામાં હોય અને કા વેગની વિરુદ્ધ દિશામાં હોય અને જો વેગની માત્ર દિશામાં ફેરફાર થાય એટલે વેગની દિશામાં ફેરફાર એટલે વેગનો ફેરફાર જ કહેવાય બરાબર તો ઉત્પન્ન થતો પ્રવેગ છે વેગને લંબ હોય અને વેગનું મૂલ્ય અને વેગની દિશા બંને બદલાતા હોય તો ઉત્પન્ન થતો પ્રવેગ છે એ વેગ સાથે અમુક અંશના ખૂણે હોય બરાબર આવી એક નોંધાઈ મેં સમતલમાં ગતિ ચેપ્ટર બે અથવા તો યુનિટ ત્રણ બરાબર એની અંદર કરાવેલી છે હવે નિયમિત વર્તુળાકાર ગતિ છે ને તો વેગનું મૂલ્ય અચળ છે પણ વેગની દિશા બદલે છે
तो वेगनी दिशा में फेरफार थाय तो प्रवेग उत्पन्न थशे, पण वेगनी दिशा में फेरफार थवाथी उत्पन्न थतो प्रवेग छे वेग ने लंब रूपे होय, तो वेग आम छे ने लंब रूप एटले आम प्रवेग होय बराबर। अहींया वेग आम छे तो प्रवेग ने लंब रूप एटले आ बाजू होय, अहींया वेग आम छे तो उत्पन्न थतो प्रवेग वेग ने लंब एटले आ बाजू होय, आ वेग आ बाजू छे तो उत्पन्न थतो प्रवेग वेग ने लंब एटले आ बाजू होय। तो अहींया जी प्रवेग उत्पन्न थशे ने केन्द्र तरफ उत्पन्न थाय छे એટલે એને કેન્દ્રગામી પ્રવેગ નામ આપી દઈશ અને એસી વડે દર્શાવું છું બરાબર, એસી અથવા ત્રિજ્યાની દિશામાં છે તો એને ત્રિજ્યાવર્તી પ્રવેગ ERI કહેવાય છે। આ કેન્દ્રગામી પ્રવેગની સમજૂતી થઈ, જો સમજૂતી આવી લખી શકું, મેં સમજાવી તો દીધું બધું કે કેવી ગતિ લીધી, તો કે નિયમિત વર્તુળાકાર ગતિ બરાબર। આ પ્રકારની ગતિ એમાં જોવા હું મળ્યું તો એ ગતિમાં વેગનું મૂલ્ય એ અચળ છે, પરંતુ એની દિશા સતત બદલે છે, એટલે વેગની દિશામાં ફેરફાર થવાથી પ્રવેગ ઉત્પન્ન થશે અને તેથી ઉત્પન્ન થતો જે પ્રવેગ છે કઈ બાજુ હશે, તો કે વેગને લંબ, એટલે કે વેગને લંબ એટલે આપણી આકૃતિ જોશો તો કઈ તરફ આવશે, કેન્દ્ર તરફ હોવાથી તેને કેન્દ્રગામી પ્રવેગ એસી કહે છે, અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ એ નામ આપી આપશે। કેન્દ્રગામી પ્રવેગ નામ ન આપવું હોય તમારે તો ત્રિજ્યાવર્તી પ્રવેગ એ નામ આપી આપશે, અને એનું સૂત્ર છે એસી બરાબર વી સ્ક્વેર અને છેદમાં આર બરાબર। કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર, આ જે વેગનું અચળ વેગથી ગતિ કરે છે, વેગનું મૂલ્ય અચળ છે આમાં, તો એ વેગનું મૂલ્ય અને નીચે આ વર્તુળાકાર માર્ગની જે ત્રિજ્યા હોય એ ત્રિજ્યા છે બરાબર। આ કેન્દ્રગામી પ્રવેગ મેળવવાનું સૂત્ર છે, આ સમતલમાં ગતિ એની અંદર મેં આ સૂત્ર કરાવેલું છે। હવે જો મારે આ કેન્દ્રગામી પ્રવેગ આવ્યો, મારે કેન્દ્રગામી બળ જોઈએ છે બરાબર, કેન્દ્રગામી બળ, તો કેન્દ્રગામી બળ કોને કહેવાય, તમારે કે સૂત્ર છે એફ બરાબર એમ એ બરાબર, પ્રવેગ હોય તો બળ મળે, તો આ કેન્દ્ર અહીં કેન્દ્રગામી પ્રવેગ મૂકી દઉં ને આ સૂત્રમાં, તો જે બળ મળશે ને એ બળને કેન્દ્રગામી બળ કહેવાય। ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર કેન્દ્રગામી પ્રવેગ ઉપરથી મળતું જે બળ છે ને કેન્દ્રગામી બળ કહેવાય। તો આવું લખી આવું, હવે કેન્દ્રગામી પ્રવેગને અનુરૂપ બરાબર, કેન્દ્રગામી પ્રવેગને અનુરૂપ મળતા બળને કેન્દ્રગામી બળ એફસી કહે છે। હાલો મેળવો, સૂત્ર છે જ એફ બરાબર એમ એ, કેન્દ્રગામી બળ જોતું હોય ને તો એ એટલે કેન્દ્રગામી પ્રવેગ મૂકવો પડે, એટલે કેન્દ્રગામી બળનું સૂત્ર થશે આ કણનું દળ એસી, એટલે તમે મેળવ્યું છે વી સ્ક્વેર અને છેદમાં આર બરાબર। કેન્દ્રગામી બળનું સૂત્ર યાદ રાખવું જોશે, અને બીજું યાદ રાખજો હવે કે જ્યારે જ્યારે કણ છે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે તમારે કેન્દ્રગામી બળે ધ્યાનમાં રાખવું જોશે। લેખા ને આપણે આ ગતિના સમીકરણો તૈયાર કરતા હતા, ઘણી જગ્યાએ ઘર્ષણ બળ આવતું હતું, વજન બળ આવતું હતું, લંબ બળ આવતું હતું, તણાવ બળ આવતું હતું, આ પ્રકારના બળ આવતા હતા। હવે વધારાનું બળ તમારે સમાસ કરવાનો છે બરાબર, એ જ પ્રકારના દાખલા જેમાં વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ હોય ને તો તમારે કેન્દ્ર તરફ વધારાનું એક બળ લાગશે, જેને કેન્દ્રગામી બળ કે આ પ્રવેગ જે બાજુએ હોય ને એ જ બાજુએ ટૂંકમાં આ કેન્દ્રગામી બળ હોય બરાબર। એફ બરાબર એમ એ પ્રવેગની જે દિશા હોય એ જ કેન્દ્રગામી બળની દિશા હોય, એટલે વધારાનું બળ છે ને આ ક્યારે લાગે, જ્યારે કોઈ કણ નિયમિત વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય ને ત્યારે જ આ બળ અસ્તિત્વમાં આવશે। સુરેખ માર્ગ માટે આ કેન્દ્રગામી બળ ન હોય, એટલે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ જ્યારે જ્યારે થાય ને ત્યારે મનમાં સીધી ટૂંકમાં લાઇટ થવી જોઈએ કે કેન્દ્રગામી બળ એમાં ધ્યાનમાં લેવું જોશે રેડી, એટલે કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળ, એટલે પહેલી નોંધ અહીંયા પૂરી થશે
બરાબર, બાકી નોંધ આગળ.